સંમેલન સામાજિકમાં સંમેલન છે. આજે અમારો હેતુ સામાજિક શૈક્ષણિક અને એકતા માટેનું અમારું સંમેલન છે. વધારેમાં વધારે માણસો અમે ભેગા થઈ અને મોટાભાગની અમારા સમાજની જે ચર્ચાઓ છે, માગણીઓ છે, શૈક્ષણિક બાબતની બાબતો છે, અન્ય બીજી બાબતો છે, એમાં અમારે મુખ્યત્વે ચર્ચા કરવાની છે. વિશેષમાં કાંઈ છે નહીં, કાંઈ લોકો કોઈ સમજતા હોય કે ગેરસમજ રાખતા હોય તો ખોટી વાત છે. એવું તો હાલે, કદાચ અન્યાય તો હું બીજું આવે, ઘણી બાદબાકી થતી હોય, કોઈ સ્થાન ન મળતું હોય, બાદબાકી થતી છે તો એ બધી સમય અમે વર્તી લઉં, બીજું શું હોય અમાન્ય. અમે કેવું એમ કરશે તો અમને વાંધો નથી, નકર અમે પછી અમારી તાકાત બતાવશું. આમાં ચોકીન ચાટ વાત છે, સીધી વાત છે. સિસર ઉમિયા ધામ ને ગાંઠીલા ઉમિયા ધામ ના આગેવાનો મળ્યા હતા અને બધા જ ટ્રસ્ટીઓએ મળી અને એવું નક્કી કર્યું કે ઘણા સમયથી આ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનું સંમેલન નથી બોલાવવાનું, તો એ નક્કી થયા મુજબ આજનું આ સંમેલન છે. આ સામાજિક સંમેલન છે, સમાજની એકતા, સમાજનું સંગઠન અને ભાઈચારો વધે એના માટેનું આજે અમારું આયોજન છે. સ્વાભાવિક છે, ચૂંટણી નજીક આવી રહી છે એટલે લોકો બધાએ વિચારે, તો પણ એમાં કાંઈ અમને વાંધો નથી. અને ટિકિટની વાત છે ત્યારે અમે બધા જ પક્ષો કણે માંગણી કરી છે કે વધારેમાં વધારે બધા જ પક્ષો, આપ હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એ વધારેમાં વધારે અમને ટિકિટ આપે. પાટીદાર સમાજ અત્યારે બિઝનેસ ઉદ્યોગમાં ખૂબ આગળ છે, એટલે અમારી જેટલી ટકાવારી છે એટલા જ અમારા કારખાનામાં બીજા સમાજના માણસો બધાએ કામ કરે છે. એટલે અમે બધાને વિનંતી કરી છે કે વધારેમાં વધારે ટિકિટો દરેક પક્ષ અમને આપે તો ચોક્કસ અમે એમને ન્યાય અપાવશું અને અમારી બધાએ કણે માંગણી અને લાગણી છે. ઓકે.